अमदावाद में खुले ब्रिज 56 दिवस बाद आ ब्रिज खुला है। अमदावाद ब्रिज पूर्व थी पश्चिम विस्तार में अवर जवर जे शक्य बन से दुधेश्वर ब्रिज हजू पण बंद है, परंतु जे बी ब्रिज जे सुमसाम भासता था ब्रिज ने बंद करवामां आव्या था, तेमां नेहरू ब्रिज ने जे लॉकडाउन ना कड़क अमल ना संदर्भ में बंद करवामां आव्यो हतो, त्यारबाद एलिस ब्रिज और सुभाष ब्रिज पर आवजा माटे चालू राखवामां आव्या हता। गांधी ब्रिज पर थी पण अवरजवर पण अगाउ बंद करवामां आवी हती अने 30 जून सुधी लंबायेला लॉकडाउन में आपवानी थती छूटछाटोना संदर्भ में म्युनिसिपल कॉर्पोरेशन जे उच्च अधिकारीओ जे महत्वनो आ निर्णय लीधो अने साबरमती नदी पर तमाम ब्रिज जे आजथी शुरू थया छे, परंतु जे माइक्रो कंटेनमेंट झोन नी अंदर जे लोको रही रह्या छे ते बार लोको तमना घर नी बार नहीं निकली शके, परंतु आ ब्रिजिस जे छे शुरू करी देवामां आव्या छे, एटले के हवे पूर्व थी पश्चिम के पश्चिम थी पूर्व तरफ विस्तार में जई शकशे के जे कंटेनमेंट झोन में नहीं आवता। अमारा संवाददाता दीपिका खुमाण जोड़ाया छे, दीपिका केवी चहलपहल जोवा मळी रही छे, जे ब्रिज सुमसाम भासता हता ते ब्रिज पर केवी छे चहलपहल? બધા જ બ્રિજ છે તે ખોલી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ આદેશ અનુસાર ખાસ કરીને જમાલપુર બ્રિજ અને અમદાવાદનો દૂધેશ્વર બ્રિજ કે જે વાડજ વિસ્તારથી આગળ જઈને દરિયાપુર વિસ્તારને કનેક્ટ થાય છે, આ તમામ આ બે બ્રિજ છે તે બે બ્રિજ બંધ રાખવામાં આવ્યા છે અને જેની પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે કે હજુ સુધી કોઈ ઓર્ડર નથી મળ્યો અને ઓર્ડર મળશે જ ત્યારે આ બંને બ્રિજ છે તે ખોલવામાં આવશે। ફરી એકવાર જણાવી દઉં, અમદાવાદનો દૂધેશ્વર બ્રિજ અને જમાલપુર બ્રિજ બંધ છે, બાકી બધા બ્રિજ છે તે ખોલી દેવામાં આવ્યા છે। ગાંધી બ્રિજ છે હમણાં 10 મિનિટના અંતરે હમણાં ગાંધી બ્રિજને ખોલવામાં આવ્યો અને ત્યારબાદ ખાસ કરીને જે દૂધેશ્વર બ્રિજ છે અને જમાલપુર બ્રિજ છે તેને પણ ખોલવામાં આવશે, પરંતુ હજુ સુધી કોઈ ઓર્ડર પાસ નથી થયો એટલે આ બંને બ્રિજ બંધ છે। જે પણ લોકો અહીંથી પસાર થવા માંગે છે તે તમામ પરત પાછા જઈ રહ્યા છે। જે સમીર જી આભાર, તો આ બ્રિજિસ જે બંધ હતા તેને જે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને હવે ટૂંક સમયમાં જે દૂધેશ્વર અને જમાલપુર બ્રિજ પણ જે શરૂ કરવામાં આવશે। આભાર દીપિકા, અમારી સાથે જોડાયા છે વડોદરાથી ફરીદ, જોડાયા છે રાજકોટથી, જોડાયા છે હરીદ માત્રવાડા, જોડાયા છે ફરીદ, કેવી સ્થિતિ વડોદરામાં અનલોક એક દરમિયાન? સમીર, આજે અનલોક વનનો જે બિલકુલ પ્રારંભ થયો છે વડોદરામાં ચોક્કસ એક ધમધમાટ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે હું દાંડિયા બજાર અખોટા બ્રિજ ઉપર છું અને જે રીતે વાહન ચાલકો જે વ્યસ્તતાની સાથે જે પોતાના કામ અર્થે અહીંયા નીકળી રહ્યા છે, જે રીતે વાહન ચાલકોની જે અહીંયાથી જે બિલકુલ જે સંખ્યા છે એ જ દર્શાવે છે કે વડોદરામાં ફરી એકવાર ધમધમાટથી જનજીવન જે છે એ બિલકુલ શરૂ થયું છે। તમામ જે લોકો પોતપોતાના જે કામ અર્થે જે વ્યવસાય અંગે બિલકુલ હવે બહાર નીકળ્યા છે અને તેની અત્યારે જે અહીંયા ચહલપહલ છે સમીર એ દર્શાવે છે કે અનલોક વનની જે છે એ સામાન્ય જનજીવન ઉપર અસર બિલકુલ અહીંયા આગળ વર્તાઈ રહી છે। વાહન ચાલકો અને ભીડ પરથી ચોક્કસ દેખાય છે કે લોકો હવે રાબેતા મુજબ કામ ઉપર બિલકુલ આવી ગયા છે, પરંતુ તમામ પ્રિકોશન સાથે તમામના જે માસ્ક જે છે એ માસ્ક પહેર્યા છે અને લોકો જે નિયમ જે છે લોકડાઉનના એ નિયમો સાથે વાહનો લઈને નીકળ્યા છે, એટલે એવું કહી શકાય કે અનલોક વનનો જે પહેલો દિવસ છે વડોદરામાં ધમધમાટ દેખાઈ રહ્યો છે। આભાર ફરી, તો વેગબંધુ બન્યું છે વડોદરા શહેર અને આ રસ્તા ઉપર જે વાહનો દોડી રહ્યા છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે લોકો કેટલા આતુર હતા, બેતાબ હતા કે જેથી તેમના ધંધા રોજગાર ઝડપથી શરૂ થાય। આભાર ફરીદ, હરીન આપ કેવી સ્થિતિ જોઈ રહ્યા છો રાજકોટની અંદર? ચોક્કસ, રાજકોટના દ્રશ્યો બતાવવા માંગીશ અને રાજકોટના ત્રિકોણબાગ ખાતે અત્યારે આપણે છે ને આ દ્રશ્ય પણ જોઈ શકો છો કે ફરીથી રાજકોટ શહેરની જે સિટી બસ છે શરૂ થઈ ગઈ છે, તમામ જગ્યાઓ ઉપર જે એસટી બસ સેવા છે અત્યાર સુધી રાજકોટ જિલ્લામાં ચાલતી હતી તે પણ પૂર્વવત થઈ ગઈ છે અને તમામ દુકાનો છે તે ખુલ્લી છે। રાજકોટનો જે મધ્યસ્થ ભાગ છે ત્રિકોણબાગ આપ જોઈ શકો છો, લોકોની પણ ખાસી અવરજવર છે, એટલે કે ક્યાંકની એક તમામ જે ધંધા રોજગાર પૂર્વવત થઈ ચૂક્યા છે, લોકો પણ હવે પોતાના ધંધા રોજગાર જઈ રહ્યા છે। કારખાનાની વાત હોય તો કારખાના તો પહેલેથી જ્યારે શરૂઆત તેમની થઈ ચૂકી હતી, પરંતુ 100% સ્ટાફની કેપેસિટી સાથે આ તમામ કારખાનાઓ છે તે ખુલી ચૂક્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે અનલોક વનનો પહેલો દિવસ છે અને
આજે પણ જે તમામ લોકો છે વહેલી સવારથી જ ઘરે નીકળી ચૂક્યા છે. સામાન્ય રીતે રાજકોટની જે બજારો છે તે 10 વાગ્યા બાદ ખુલતી હોય છે, પરંતુ જે રીતના સમય આપવામાં આવ્યો છે સાંજે 7 વાગ્યા સુધીનો, તેને કારણે વહેલી સવારથી જ રાજકોટની બજારો છે તે ખુલી ગઈ છે અને બજારોમાં સવારથી જ જે રોનક છે તે જોવા મળી રહી છે. જી આભાર હરીને, તો બજારમાં રોનક જોવા મળી રહ્યું છે અને આજ સમયની રાહ જોઈને બેઠા હતા કે ફરીથી ક્યારે પહેલાંની જેમ લોકો ઘરની બહાર નીકળે, તેમના ધંધા રોજગાર શરૂ કરી શકે. રસ્તા પર બસીસ દોડી રહી છે, ટ્રેન શરૂ કરી દેવામાં આવી છે અને ઓફિસીસ અને દુકાનો પણ ખુલી ચૂકી છે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.